સાથે ઝોકા, કંઈ ના કંઈ અસર થા, રિઝલ્ટ થા. ઓર મેં ગુજરાત કી જનતા કા ઓર આપ સબકા ધન્યવાદ દેના ચાહુંગા કે ગુજરાત મેં જો પેટા ચૂંટણી હુઈ, જો બાઈ ઇલેક્શન્સ હુએ, છ બાઈ ઇલેક્શન્સ રહે થે ઓર ચર્ચા યે કર રહે થે કે અબકી બાર છ મેં સે છ ભારતીય જનતા પાર્ટી કો. લેકિન જબ ચુનાવ કે નતીજે આયે તો તીન જગહ તો કોંગ્રેસ જીત ચૂકી થી. કઈ સારે લોગ થે જો કહે રહે થે હમ હી કોંગ્રેસ કી પાર્ટી ચલા રહે હૈ ઓર હમ તો મંત્રી બનેંગે ઓર હમ તો યે બનેંગે વો બનેંગે. ઇસ ગુજરાત કી જનતા ને બતાયા કે જો જો પાર્ટી છોડેગા ઉસકો ઘર ભેજા જાયેગા. ઓર ગુજરાત કી જનતા ને કોંગ્રેસ પાર્ટી છોડને વાલો કો ઘર ભેજને કા કામ ક્યા. સિર્ફ ઇતના નહીં હુઆ, અપની તો દો સીટે થી, હમ તીન સીટે જીતે. ઓર અમરાઈવાડી કી સીટ હમ સિર્ફ ચંદ વોટો સે જીત નહીં પાયે, યાને ચાર સીટો તક, છ મેં સે ચાર સીટો તક કોંગ્રેસ કા પ્રદર્શન રહા. ઓર ઇસ સબકે લીએ આપ સબકો મેં દિલ સે બધાઈ દેના ચાહુંગા, ગુજરાત કી જનતા કા આભાર વ્યક્ત કરના ચાહુંગા કે આપ સબકી કહીને કઈ શુભકામનાએ થી. ઉસ ચારો વિધાનસભા ક્ષેત્ર કે જનતા કા ધન્યવાદ હૈ કે ઇન્હોને યે ડિસિઝન લિયા. આપ દેખીએ કે અભી નારાયણ ભાઈ ને ભાષણ ક્યા, ઉસકે પહેલે હમારે ધારે સભ્ય જી ને ભાષણ ક્યા. ઓર ઇસ સબ ભાષણ મેં જો દર્દ ઓર જો દુઃખ હૈ, વો દુઃખ ઓર દર્દ હૈ ખેડૂતો કે પ્રતિ કા. પિછલે કઈ સાલો સે ગુજરાત મેં ભારતીય જનતા પાર્ટી કી સરકાર હૈ, તો જબ મોદી સાહેબ યહાં કે મુખ્યમંત્રી થે તો વો કહેતે થે કે કેન્દ્ર કી સરકાર હમે મદદ નહીં કર રહી હૈ, ઇસલિયે હમ પાક વીમા દે નહીં સકતે, કેન્દ્ર કી સરકાર કહી ના કહી ડોરે અટકા રહી હૈ, કહી ના કહી કુછ અટકાવ ડાલ રહી હૈ, ઇસલિયે હમારે ફસલ કો અચ્છા ભાવ હમ દે નહીં સકતે થે. એસા મોદીજી જબ મુખ્યમંત્રી થે તબ કહેતે થે. અબ દિલ્હી મેં મોદી સાહેબ બેઠે હૈ, અમિત શાહ સાહેબ ઉનકે સાથ હૈ, યહાં પર રૂપાણી સાહેબ બેઠે હૈ. અબ ફસલ કો અચ્છા ભાવ દેને સે કિસને આપકો રોકા હૈ, મેરે ખેડૂતો કો અચ્છી ફસલ કા ભાવ ક્યો નહીં મિલ રહા હૈ, યે સવાલ હૈ. ઓર ઇસકા જવાબ વો દેને કે લિયે તૈયાર નહીં હૈ. ઇસકા જવાબ દૂર દૂર તક ક્યા કપાસ કો અચ્છા ભાવ મિલા હૈ, ખેડૂતો કો ક્યા કપાસ કા પાક વીમા મિલા હૈ. પૂરે ગુજરાત મેં પાક વીમા નહીં મિલ રહા હૈ. ચાર ચાર હજાર કરોડ, પાંચ પાંચ હજાર કરોડ ગુજરાત કી જનતા સે આપ પાક વીમા કે લિયે પૈસે ઇકઠ્ઠા કર રહે હો, ઓર આધે ભી પૈસે ખેડૂત કો વાપસ નહીં મિલ રહા હૈ, ખેડૂત કો ઉસકા લાભ નહીં મિલ રહા હૈ. અગર પાક વીમા કા લાભ કિસી કો મિલ રહા હૈ તો ગુજરાત કી યે જો પાક વીમા કી કંપની હૈ ઉનકો યે લાભ દેને કી કોશિશ હો રહી હૈ. ઓર ઇસીલિયે આજ જબ જનવેદના આંદોલન મેં હમ યહાં પર બેઠે હૈ, આપ સબકે સાથ હમ યહાં પર બેઠે હૈ, તો સવાલ યે આતા હૈ કે 2014 મેં જબ ભારતીય જનતા પાર્ટી કી દેશ મેં સરકાર આઈ તો ઇસ દેશ કી અર્થવ્યવસ્થા પર જો ચોટ ઇન્હોને પહોંચાઈ, વો ચોટ પહોંચાઈ 500 ઓર 1000 કે નોટ બંધ કર. દેશ કી ઇકોનોમી કો, દેશ કી અર્થવ્યવસ્થા કો પહેલી ચોટ યે નોટબંધી સે આઈ હૈ. ઓર હમારી માતાએ બહેને તો જાનતી હૈ કે આપકી મહેનત કી કમાઈ, જો ઘર કે ચાચા કો પતા નહીં થા, હમારે ઘર કે ભાઈ કો પતા નહીં થા, આપને કઠિન સમય કે લિયે બાજુ રખી થી. 500 ઓર 1000 કે નોટ મોદી સાહેબ ને કાગજ કા ટુકડા કિયા, ઓર હમારી માતાઓ ઓર બહેનો ને જો પૈસે સંભાલ કે રખે થે ઘર મેં કિસી કો પતા નહીં ચલને દિયા. 8 તારીખ કો યે હુઆ ઓર 9 તારીખ કો ઘર કે ચાચા કે પાસ આપને બોલા કે યે 5000 રૂપિયા મેને રખે થે જી. ચાચા ને પૂછા આપ તો બોલતી હો કે આપકે પાસ પૈસે નહીં હૈ, યે કહાં સે આયે. ભાઈ ને કહા કે 10000 રૂપિયા તો તુમને લાયે હો, લેકિન યે 500 ઓર 1000 કે નોટ લાયે કહાં સે. તો આપને કહા કે મેને સંભાલ કે રખે થે કઠિન સમય કે લિયે. તો આપકે પૈસે, આપકી નોટ, આપકી મહેનત કી ગાડી કમાઈ અગર કિસી ને કાગજ કા ટુકડા કિયા હૈ તો યે ભારતીય જનતા પાર્ટી કી સરકાર ને કિયા હૈ. પહેલી ચોટ અર્થવ્યવસ્થા કો તબ લગી, ઉસકે બાદ
हमने कहा बाकी कुछ मत करिए, अब नया मामला मत करिए। मन की बात ठीक है, लेकिन कभी कभी डॉक्टर मनमोहन सिंह जी की भी बात सुन लीजिए। लेकिन मोदी जी माने नहीं। और अभी आप सब ने देखा होगा, दिवाली अभी हुई, मार्केट में किसी भी व्यापारी भाई साहब से पूछिए कि दिवाली कैसी रही, उसने कहा दिवाली नहीं, दिवालियापन हो गया है, कहीं ना कहीं मंदी हो गई है, पूरी मार्केट में मंदी आई है, दिवाली का कहीं जोश दिखा नहीं। भारतीय जनता पार्टी की सरकार भी देश में आई, लेकिन आप कहां पर भी बताइए कि भारतीय जनता पार्टी का सेलिब्रेशन हुआ, जनता कहीं बाहर आई, हमारे रंजीत सिंह जी जीत नहीं पाए, लेकिन कहीं पर वो सेलिब्रेशन हुआ नहीं। और इसीलिए पूरी अर्थव्यवस्था आज मंदी की तरफ लेकर जाने का काम भारतीय जनता पार्टी ने किया है। खेडूतों का कर्जा माफी की बात इन्होंने की थी, लेकिन 5 साल में कर्जा माफी की चर्चा भी ये नहीं कर रहे हैं। पूरे देश में किसानों की आत्महत्या बढ़ती जा रही है, खेडूत पूरी तरह से उध्वस्त हो गया है, ना उसके फसल को भाव मिल रहा है, ना उसको पाक बीमा मिल रहा है। और इसीलिए जनवेदना आंदोलन का आयोजन यहाँ पर हमने किया है। जो युवा साथी बैठे हैं, रोजगार के अवसर पिछले 5 साल में जो कम हुए, 45 साल में सबसे ज्यादा बेरोजगारी इस देश में बढ़ी है, विश्व की बेरोजगारी से दुगनी बेरोजगारी भारत में है, और ये सिर्फ भारतीय जनता पार्टी की सरकार से है। भारतीय जनता पार्टी की सरकार अच्छे नारे तो देती है, लेकिन धरातल पर कुछ काम नहीं हो रहा है, लोग परेशान हैं। जो नौकरियां निकल रही है वो नौकरियां भी कैंसिल हो रही है, और नौकरियां भी सही मायने में उसका ना परीक्षा हो रही है, परीक्षा कैंसिल करने की नौबत इस सरकार के सामने आई है। और इसीलिए ये जनवेदना आंदोलन का आयोजन सोनिया जी की निर्देश पर गुजरात प्रदेश कांग्रेस कमेटी ने यहाँ पर किया है। मेरा आपसे ये आग्रह है कि आपने देखा होगा कि गुजरात में पिछले 23 साल से भारतीय जनता पार्टी की सरकार है। अगर 23 साल से ये सरकार है तो किसान की अच्छी हालत क्यों नहीं है, 23 साल से ये सरकार है तो युवाओं को रोजगार के अवसर क्यों नहीं है, 23 साल से ये सरकार है तो सही मायने में आम आदमी को राहत क्यों नहीं है, ये सवाल हम पूछ रहे हैं। और इसका जवाब इस सरकार को देना पड़ेगा। इसका जवाब हम बार बार उनसे लेंगे, बार बार हम उनसे ये सवाल करेंगे, क्योंकि इसकी पूरी जिम्मेदारी आपके पास है। क्योंकि जो युवा साथी है उसने तो 18-20 साल से कभी कांग्रेस की सरकार भी नहीं देखी। और इसीलिए मैं आपको यहाँ पर विनती करना चाहूँगा कि ये आंदोलन की शुरुआत तो हमने यहाँ पर की, आने वाले समय में और ताकत से आंदोलन होगा। राज्य स्तर का आंदोलन हम अहमदाबाद में करने जा रहे हैं, और उसके बाद राष्ट्रीय स्तर का आंदोलन सोनिया जी की उपस्थिति में दिल्ली में होगा। पूरी ताकत से इस आंदोलन में हम एकजुट होकर खड़े रहे, क्योंकि ये हमारे किसान का सवाल है, ये हमारे युवा साथियों का सवाल है, ये हमारे बहनों का सवाल है, और ये गुजरात के सही मायने में गुजरात को जो वादे भारतीय जनता पार्टी ने किए वो वादे ये नहीं निभा रहे हैं, इसलिए उनको सवाल पूछने का ये आंदोलन है। मैं आप यहाँ पर आए उसके लिए धन्यवाद तो देना चाहूँगा, लेकिन ये शुरुआत है। मैं यहाँ पर बैठे हुए सभी आदरणीय नेताओं का बहुत दिल से धन्यवाद करना चाहूँगा कि आप लोगों ने यहाँ पर ये जो आंदोलन की शुरुआत की, और गुजरात को, गुजरात की कांग्रेस वर्षमो मण्या छे त्यारे जे વીતેલું વર્ષ છે એનો હિસાબ લેખાજોખા પણ કરવાનો હોય અને આવનારા વર્ષની રણનીતિ આયોજન પણ કરવાનું થાય। ગયું વર્ષ જે ગયું આપણને બધાને અનેક રીતે જે આશા અને અપેક્ષા હતી એ મુજબનું વર્ષ નથી રહ્યું। લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તમે બધાએ ખૂબ મહેનત કરી, પરિશ્રમ કર્યો, રાત દિવસ આપણા ઉમેદવાર ભાઈ શ્રી રણજીતભાઈ માટે પૂરી તાકાતથી કામ કર્યું, પણ આપણી અપેક્ષા મુજબના પરિણામ અહીંયા આ સીટ પર હોય, ગુજરાત હોય કે દેશમાં નથી મેળવી શક્યા। સાથે સાથે ગત વર્ષે ખેડૂતોનું પણ વર્ષ સારું ના ગયું, એ ખેતીમાં ઉત્પાદનની વાત હોય, ઉત્પાદનના બજાર ભાવની વાત હોય, કે પછી જે રીતે નુકસાની થઈ અને ત્યાર પછી વળતરની વાત હોય, સરકારની નીતિઓને કારણે
સરકારના ખેડૂત વિરોધી શાસનને કારણે આજે ગુજરાતમાં જો સૌથી વધારે જો કોઈને તકલીફ હોય તો ગુજરાતના ખેડૂતોને તકલીફ છે. ખાસ કરીને આપણા જિલ્લાની વાત કરીએ તો સિંચાઈના પાણીની તકલીફ, ખેડૂતોના ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ ના મળે, જ્યારે ખેડૂતોને નુકસાન જાય તો એને સરકાર તરફથી કોઈ વળતર, રાહત કે પાક વીમાનું રક્ષણ ના મળે. હમણાં જ આપણે અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, આપણે અહીં તો અનેક જગ્યાએ અડત કરે ને, અડત થાય ને, સોયાબીન થાય, અડત થાય, ડાંગર થાય, એવા અનેક નાના નાના ખેડૂતો હતા. રસ્તામાં હું ખેતરમાં જોતો આવ્યો કે જેની ડાંગર કાપેલી હતી ને પૂરી પલળી ગઈ હોય, લોકો હજુ પણ એમાંથી ધીમે રહીને ડાંગર કઈ રીતે થોડી ઘણી નીકળે એ માટેની મહેનત કરી રહ્યા છે. ત્યારે અડદ હોય, ડાંગર હોય કે સોયાબીન હોય કે બીજા પાક હોય, ગુજરાતના બીજા વિસ્તારોમાં મગફળી હોય, કપાસ હોય, શાકભાજી હોય કે કેળ જેવા અનેક પાકો હોય જેને ખૂબ મોટું નુકસાન થયું. અને આ ખેડૂતો જ્યારે સરકાર પાસે આશા રાખીને બેઠા હોય કે સરકાર આમાં કંઈક રાહત કરશે, તો સરકાર રાહત કરવાને બદલે ખાલી જાહેરાતો કરે છે, ભાષણો કરે અને મુખ્યમંત્રી ખાલી સ્ટેટમેન્ટો કરે છે. આખા ગુજરાતનો ખેડૂત આજે દુઃખી છે, આર્થિક રીતે પાયમાલ થયો છે, એનામાં વેદના છે. આ ખેડૂતોની વેદનાને વાચા આપવાનું કામ આપણે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ કરવાનું છે. આ જનવેદના કાર્યક્રમની શરૂઆત આજે એટલા માટે કરવામાં આવી કે ગુજરાતનો ખેડૂત દુઃખી છે, ગુજરાતનો યુવાન દુઃખી છે, ગુજરાતની મહિલાઓ દુઃખી છે, ગુજરાતનો નાનો મોટો વેપારી દુઃખી છે, ગુજરાતના તમામ સમાજ, તમામ વિસ્તાર ને તમામ વર્ગના લોકો દુઃખી છે. તમામની જે વેદના છે એને વાચા આપવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂત પરેશાન છે, દુઃખી છે, સાથે સાથે ગુજરાતનો યુવાન કે જે મોંઘું શિક્ષણ લઈ અને જ્યારે રોજગારી માટે સરકાર પાસે જાય, સરકાર ભરતીની જાહેરાતો તો કરે પણ જાહેરાત કર્યા પછી જ્યારે પરીક્ષા લેવાય તો પરીક્ષામાં પેપર ફૂટી જાય, પરીક્ષામાં પાટલા બહાણે ભ્રષ્ટાચાર થાય, કૌભાંડ થાય. અને એનો તાજો દાખલો હમણાં આપણી વચ્ચે છે કે થોડા વખત પહેલાં સચિવાલય ક્લાર્કની ભરતીની જાહેરાત આવી. એક વર્ષ પહેલા જાહેરાત થઈ 10,50,000 જેટલા યુવાનોએ ખાલી 3,000 નોકરી માટે અરજી કરી, આખું વર્ષ મહેનત કરી, તૈયારી કરી અને પરીક્ષાને આડે જ્યારે એક અઠવાડિયું બાકી હતું ત્યારે સરકાર રાતોરાત જાહેરાત કરે કે પરીક્ષા બંધ. કોઈ પૂછે કે પરીક્ષા કેમ બંધ, તો સરકારનો કોઈ અધિકારી કે મંત્રી જવાબ ના આપે. આખા ગુજરાતમાં વિરોધ થયો. હું અભિનંદન આપીશ ગુજરાતના યુવાનોને, કોંગ્રેસના કાર્યકરોને કે જે વિરોધ ઉઠાવ્યો એના કારણે સરકારે નમતું જોખવું પડ્યું ને ફરી પરીક્ષા એની એ જ લાયકાત મુજબ લેવાશે એવી જાહેરાત પણ કરવી પડી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીઓએ એ વખત જાહેરાત કરી કે આ પરીક્ષા બંધ એટલા માટે રહી કે અમારે હવે લાયકાત બદલવી છે. પહેલા એક વર્ષ પહેલા જાહેરાત આપે એની 12 ધોરણ લાયકાત નક્કી કરવામાં આવે અને વર્ષ પછી પરીક્ષાને અઠવાડિયું બાકી હોય ત્યારે એમ કે અમારે લાયકાત બદલવી છે. આ વખતે તો બધાની જાગૃતતા વિરોધને કારણે એમણે નિર્ણય મોકૂફ રાખ્યો. પણ મારી આપ સૌને વિનંતી છે કે ફરી જ્યારે સરકાર આ લાયકાત બદલવાની વાત કરે તો ચોક્કસ આપણે બધાએ જાગવું પડશે. કારણ કે 12માને બદલે ગ્રેજ્યુએટની લાયકાત કરે તો સૌથી મોટું નુકસાન કયા સમાજને જવાનું, કયા વર્ગને નુકસાન જવાનું, કયા લોકોને નુકસાન જવાનું? કે આદિવાસી વિસ્તારનો ગરીબ વ્યક્તિ હોય, કોઈ સામાન્ય ખેડૂત હોય, ખેતમજૂર હોય કે સામાન્ય પરિવાર હોય, એ એના દીકરા કે દીકરીના આર્થિક તકલીફને કારણે અંતરિયાળ વિસ્તારમાં રહેતો હોવાને કારણે એ 10માં કે 12માંથી વધારે કદાચ ના ભણાઈ શકે, તો એવા લોકોને હવે સરકારી નોકરી જો આવી લાયકાત બદલશે તો સ્થાન નહીં મળે. એવા સંજોગોમાં આપણે લાયકાત બદલવાની સરકાર વાત કરે તો એનો ઉગ્રો વિરોધની શરૂઆત કરવી પડશે. આજે ગુજરાતનો યુવાન બેરોજગાર છે, તકલીફમાં છે, સરકાર સામે આશાની મીટ મારીને બેઠો છે પણ સરકાર એને રોજગારી આપવા માટે કોઈ કામ નથી કરતી. એ ખેડૂતોની સાથે યુવાનોની જે વેદના છે એને વાચા આપવાનું કામ આપણે કરવાનું છે.
જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર આવે તો આર્થિક રીતે તેજી આવે, અને જ્યારે જ્યારે ભાજપની સરકાર આવે તો આર્થિક મંદી આવે એવું કાયમ લોકો કહેતા આવ્યા છે. અને આજે ભાજપના લોકો પણ સ્વીકારતા થયા છે કે કોંગ્રેસની સરકાર જ્યારે જ્યારે આવી તો દેશમાં તેજી આવી, ધંધા વેપાર સારા થયા, લોકોની આર્થિક ઉન્નતિ થઈ, અને ભાજપની સરકાર જ્યારે જ્યારે આવી તો એમની ખોટી આર્થિક નીતિઓને કારણે આખા દેશમાં આર્થિક મંદીનું વાતાવરણ થયું છે. આ વખતે દિવાળી હમણાં ગઈ, તમે છોટાઉદેપુરના બજારમાં જઈને કોઈ સામાન્ય દુકાનદાર વેપારીને કે કોઈને પણ પૂછો, કોઈ યુવાન કોઈ કંપનીમાં ફેક્ટરીમાં કામ કરતો હોય તો એને જઈને પૂછો, દરેક જણે એમ કહેશે કે મંદીને કારણે દિવાળી સારી ગઈ નથી. મંદી આપણને બધાને નડે, આપણી બધાની દિવાળી બગડે, સરકારની ખોટી નીતિઓને કારણે ધંધા વેપાર ચોપટ થાય, લોકોની નોકરીઓ જાય. પણ બીજી બાજુ પેલા અમિત શાહના દીકરા જય શાહ હોય, એમની તો દિવાળી હારી જાય અને એમની કંપનીને તેજી બહુ આવે. હમણાં એક રિપોર્ટ આવ્યો, માહિતી આવી, તો 2014થી લઈને 2019 સુધી અમિત શાહના દીકરા જય શાહની જે કંપની છે એનો જે નફો કે એનું જે આર્થિક પ્રગતિ જોઈએ તો 16,000% વધારો થયો. કેટલો? 16,000% વધારો થયો. બાકીના લોકોના ધંધા વેપાર ચોપટ થયા, પણ અમિત શાહના દીકરા જય શાહ છે એમની કંપનીનો નફો 16,000% વધ્યો. એટલે મુઠ્ઠીભર લોકોને માટે કામ કરનારી આ સરકાર છે, પૈસાદારો માટે કામ કરનારી સરકાર છે, સામાન્ય લોકોની સરકાર નથી. મોંઘવારી હોય, ભ્રષ્ટાચાર હોય, ચારે તરફ વધ્યો છે, ધંધા વેપાર ચોપટ થયા છે, ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે, યુવાનોને રોજગારી નથી, આ તમામ લોકોનું જે દર્દ છે, વેદના છે, એને વાચા આપવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. હું વિનંતી કરીશ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને કે આવનારા સમયમાં આ જ વાતને લઈને આપણે નગરપાલિકા હોય, ગામ હોય, પંચાયત હોય, દરેક જગ્યાએ જવું પડશે. જે વિસ્તારનો જે પ્રશ્ન છે, જે તકલીફ છે, જે સમસ્યા છે, એને વાચા આપવાનું કામ કરવું પડશે. અને સરકાર જ્યાં પણ અન્યાય કરે, અત્યાચાર કરે કે કોઈને પણ નુકસાન કરે તો એની સામે હક અધિકારની લડાઈનું નેતૃત્વ કોંગ્રેસ પક્ષે લેવું પડશે. એ આ નવા વર્ષનો આપણા સૌનો સંકલ્પ હોય, અને આજથી આપણે શરૂ કરીને આંદોલનની શરૂઆત કરીએ, અને જ્યાં સુધી કોઈ પણ જગ્યાએ કોઈને પણ તકલીફ પડતી હોય ત્યાં સુધી આ કાર્યક્રમ આપણે ચાલુ રાખવાનો છે. આવતા વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની. હમણાં સાતવજી અહીંયાની ગુજરાતની પેટા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો. ઘણા બધાને એમ હતું કે લોકસભાની ચૂંટણી પછી કોંગ્રેસનું શું થશે, રાજકીય રીતે આપણું ભવિષ્ય શું છે. કાર્યકરોમાં પણ થોડી નિરાશા હતી, પણ હું અભિનંદન આપીશ ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોને. એમણે મક્કમતાથી લડાઈ ચાલુ રાખી, કોઈની પણ સરકારની સામે ઝૂક્યા સિવાય સતત લોકો વચ્ચે ગયા. એટલા માટે લોકોએ ફરી કોંગ્રેસને આશીર્વાદ આપ્યા, અને 6માંથી 3 સીટો પર આપણો વિજય થયો, અને 4થી સીટ પર આપણે ખૂબ ઓછા મતથી હાર્યા. અને આજે જનતાનો જનાદેશ છે, એનાથી સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, એ શાસન કરવામાં નિષ્ફળ રહી છે. એણે એવા કાયદા કાનૂન કર્યા, હમણાં જ પેલો હેલ્મેટથી લઈને મોટર વ્હીકલ એક્ટનો કાયદો લાયા કે લોકો ઉપર થોપી બેસવાનો, લોકોને હેરાન કરવાના, પરેશાન કરવાના, લૂંટવાના, ખેડૂત વિરોધી કાયદા લાયા. એના કારણે લોકોએ 6 જ મહિનાની અંદર સરકારને એનું ભાન કરાયું, એમનું જે અભિમાન હતું ઉતાર્યું, અને ચૂંટણીઓમાં પરિણામનો પડઘો પડ્યો. અને આ પરિણામથી એટલું સ્પષ્ટ થયું કે લોકો આ સરકારથી, આ શાસકોથી નારાજ છે. લોકો દલ બદલની રાજનીતિને પસંદ નથી કરતા, અને ગુજરાતમાં પક્ષ પલટો કરનારા લોકોનું જાહેર જીવનમાં સ્થાન ના હોય એવો સ્પષ્ટ સંદેશ ગુજરાતના પરિણામોથી લોકોએ આપ્યો છે. અને સાથે સાથે એકલું ગુજરાત નહીં, આપણું બાજુનું રાજ્ય મહારાષ્ટ્ર હોય કે હરિયાણા હોય કે દેશના બીજા રાજ્યોની પેટા ચૂંટણી હોય, આ તમામ જગ્યાએ લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકો માટે કામ નથી કરતી અને લોકો એનાથી સંતુષ્ટ નથી. એના જ કારણે મહારાષ્ટ્રમાં પણ અત્યારે તમે જોઈ શકો છો કે સરકાર બનાવવાના ફાંફા પડી રહ્યા છે, અને કોંગ્રેસ, એનસીપી ને શિવસેના
ત્યારે એક થઈને સરકાર બનાવવા માગે, તેમ છતાં પણ આ સત્તાનો દુરુપયોગ કરી અને ગવર્નર જેવા સંવિધાનિક પદનો દુરુપયોગ કરી અને પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે. આ લોકો કેટલા ગિન્નાખોર છે, કેટલા રાજકીય બદલાની ભાવનાથી પીડિત છે, એનો એક જ તાજો દાખલો છે કે આપણું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી, આદરણીય પ્રિયંકાજી, એમની સુરક્ષા માટેનું SPG કવચ આ લોકોએ હટાવી દીધું. સોનિયાજીને રાહુલજીને સુરક્ષા કેમ જોઈએ? ઇન્દિરા ગાંધી હતા, એ રાજીવ ગાંધી હતા કે જેમણે દેશની એકતા અને અખંડિતતા માટે, આતંકવાદ સામેની લડાઈ માટે પોતાના જાનના બલિદાન આપ્યા. એ ઇન્દિરા ગાંધી હતા કે જ્યારે પંજાબમાં ખાલિસ્તાન આતંકવાદની વાત આવી, પંજાબને અલગ રાજ્ય બનાવવાની વાત આવી, તો એમણે પોતાની જાનનું જોખમ લઈને પણ એ પંજાબમાંથી આતંકવાદનો ખાત્મો કર્યો. પોલીસે, ઇન્ટેલિજન્સે એમને ચેતવ્યા હતા કે આનાથી તમારી ઉપર જાનનું જોખમ છે, તેમ છતાં પણ એમણે દેશની એકતા અખંડિતતા માટે પોતાના જાનની ચિંતા કર્યા વગર એ આતંકવાદનો ખાત્મો કર્યો અને એના જ કારણે આતંકવાદીઓએ એમની પર હુમલો કર્યો. 32 ગોળીઓ એમના પર છોડવામાં આવી અને આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરાજીનું બલિદાન આપણે આપવું પડ્યું. તેમ છતાં ફરી રાજીવજી જ્યારે આવ્યા, એમણે કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર, એમણે પણ આંતરરાષ્ટ્રીય અને તમિલ આતંકવાદ હતા એના ખાત્મા માટે કાર્યવાહી કરી, લશ્કર મોકલ્યું અને એના કારણે એમની ઉપર પણ તમિલ આતંકવાદીઓએ હુમલો કર્યો અને એમનો જીવ પણ આપણે ગુમાવવાનો વારો આવ્યો અને જીવ બોમ્બથી ઉડાડવામાં આવ્યો. એમને આખા શરીરના ટુકડે ટુકડા થઈ ગયા, એક પોટલામાં ભરી નાખી લાશ ઘેર લઈ જવી પડે એવા દિવસ આવ્યા. એવો પરિવાર, એવો આપણા દેશ માટે સમર્પિત પરિવાર, અને એક પરિવારના સોનિયાજી હોય, રાહુલજી હોય કે પ્રિયંકાજી હોય, એમની ઉપર આતંકવાદના હુમલાનું મોટું જોખમ હોવાને કારણે એમને SPG સુરક્ષા અપાઈ હતી, પણ એ સુરક્ષા પણ આ સરકારે પાછી ખેંચી અને કિન્નાખોરીવાળું બદલાની રાજનીતિની શરૂઆત કરી છે. ત્યારે આવનારા સમયમાં આપણે બધા આ બધા પ્રશ્નોને લઈને લોકો વચ્ચે જઈએ, લોકોના હક અધિકારની લડાઈ લડીએ અને ફરી પાછી કોંગ્રેસને ઘર ઘર સુધી પહોંચાડીએ, લોકોના આશીર્વાદ મેળવીએ, એ જ પ્રાર્થના અને વિનંતી સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. જો આપે બોડી લાઈવ YouTube ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.